મહાશિવરાત્રીનો ઉત્સવ એટલે ભોળિયા ભોળાનાથની આરાધના કરવાનો દિવસ કહેવાય છે કે રાજા રજવાડા વખતથી ઈડરને એક અલગ સ્ટેટનો દરજ્જો મળ્યો હતો ત્યારે ઈડર સ્ટેટ તરીકે ઓળખવામાં આવતું હતું તેવા ઈડરમાં અરવલ્લીની ગિરિકંદરાઓની ગોદમાં આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખોખાનાથ મહાદેવનું મંદિર તેમજ અતિ પ્રાચીન ગણાતું કર્ણવનાથ મહાદેવનું મંદિર સહિત શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે આજે મહાશિવરાત્રીના દિવસે ભોળિયા ભોળાનાથના મંદિરમાં ભક્તો સવારથી ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લેવા લાઇનમાં ઊભા રહ્યા હતા અને બાધાઓ માની પોતાની મનોકામના પૂર્ણ કરી હતી ત્યારે મહાશિવરાત્રીના દિવસે આવનારા તમામ ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવાની સાથે શિવજીના શિવલિંગ ઉપર જળાભિષેક કરી સૂકી ભાજી અને રાજગળાનો શીરો તેમજ ભાંગના મહાપ્રસાદનો લાભ લઈને સર્વે ભક્તોએ ધન્યતા અનુભવી હતી। મહાદેવમાં અમે વર્ષોથી આવીએ છીએ, અહીં લોકોની મનોકામના પૂર્ણ થાય છે અને આ એક જાગતી જગ્યા છે। અહીંયા ભોલે બાબા ચોક્કસ બિરાજમાન છે એવી અને અમે આસ્થાથી શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ। શિવરાત્રીમાં લોકો મેળા જેટલા ઉમી ઉમટી રહ્યા છે જેની કોઈ માપ નથી। આજે આખો દિવસ રહીગાડી ભક્તો પ્રસાદ લે છે તેમજ અહીંયા કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવે છે, સર્વની મનોકામના પૂર્ણ થાય છે। મહાકાલેશ્વર મહાદેવ મંદિર ઈડર એટલે કે ઇલવદુર્ગ, આપણું ઇલવદુર્ગ અને ઇલવદુર્ગના જે સોલંકી કાળ સમયના જે 120 મુખ્ય મહાશિવાલયો છે એમાંનું એક આ શિવાલય ઇલવદુર્ગ અને વેણી વસરાજ એમના પશુ ચરાવવા માટે અહીં આવતા હતા એટલે ખૂબ પૌરાણિક મહાકાલેશ્વર મહાદેવ લાલુડા રોડ ઈડર ખાતે મહાકાલેશ્વર દાદા બિરાજમાન છે અને સમગ્ર ઈડર તાલુકામાંથી આ દેવાલયની અંદર લોકો દર્શન માટે આવે છે। મહાશિવરાત્રી પર્વ એક શિવનું એવું પર્વ છે કે આ પર્વની અંદર શિવના દર્શન કરી અને લોકો પાવન બનવાનો એક પ્રયત્ન કરે છે। આ મંદિરની અંદર મહંતશ્રી દ્વારા અહીંયા ભાંગનો પ્રસાદ સાથે સૂકી ભાજી અને ફરારી શીરાનો પ્રસાદ સવારે ચાલુ થાય તે સાંજે પૂર્ણ થાય ત્યાં સુધી તમામ આવતા બધા જ ભક્તોને આ પ્રસાદ અહીંયા આપવામાં આવે છે। આ મંદિર એ પૌરાણિક કાળથી આ મંદિર અહીંયા પૂજન અર્ચન અને આરાધન રાત્રે પણ ચાર પ્રકારની મહાપૂજા આ મંદિર સંપન્નમાં આવે છે। જિલ્લાના ઈડર તાલુકામાં આવેલું મહાકાલેશ્વર મહાદેવમાં અત્યારે માનવ મહેરા પણ ઉમટી પડી છે ત્યારે મહાશિવરાત્રીના પરમા દિવસે આજે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો દર્શનના કરવા માટે ઉમટી પડ્યા છે। આમ ઈડર તાલુકાના જે મહાકાલેશ્વર મંદિર છે તે વર્ષો જૂનું પુરાણું મંદિર છે। અહીંયા જે ડુંગરો વચ્ચે જે મહાદેવ જે શોભાયમાન છે એ અતિ સુંદર જોવા મળી રહ્યા છે। આમ આ જે મંદિર છે વર્ષો પુરાણું અને આ મંદિરની નજીક એક સુંદર વાવ આવેલી છે, આ વાવ પણ વર્ષો જૂની છે। આમ લોકો આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે આવે છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।